નાનકડો એવો પ્રસંગ લઈ લઉં. ટૂંકમાં કહું તો એક દારૂડિયો બીમાર પડેલો હોસ્પિટલમાં દાખલ થયેલો. ઘડીક જીવ આવે ને ઘડીક જાય, ઘડીક જીવ આવે ને ઘડીક જાય. એમના ખાટલાની ચારે ફરતે નર્સ અને ડોક્ટરનો ઘેરો વળી ગયો હો સાહેબ. એમાંથી એક ડોક્ટર બોલ્યો કે ભાઈ તારી જે સહેલી ઈચ્છા હોય એ કહી દે, હવે તારા ગણતરીના દિવસો જ વધ્યા છે. હા 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 હા. ત્યારે એ મરતી વેળાએ એ દારૂડિયો ખાલી એટલું જ બોલ્યો કે સાહેબ મને, હું મરી જાઉં એનો મને કોઈ અફસોસ નથી, પણ મારા મરી ગયા પછી આ આંખ્યું છે ને બંને એ કોઈને દાનમાં દઈ દેજો. આ હા હા સાહેબ, વિચાર તો કરો તમે. હે કે મારા મર્યા પછી આ બંને આંખ્યું મારી દાનમાં દઈ દેજો, અને જેને પણ આ મારી આંખ્યું દાનમાં જો ને એને ખાલી એટલું જ કહેજો કે આ આંખ્યું બે પેગ માર્યા પછી જ ખુલે છે. બકુ તને ખબર છે, જે લોકો ચોરી કરે ને પાછળથી બહુ પસ્તાય. તમે મારું દિલ ચોર્યું છે એનો શું? આ તો કહું છું ને, હું પસ્તાવ છું. તો તમને રસોઈ બનાવતા આવડે? લે રસોઈ તો 2 મિનિટમાં બનાવી નાખો. 2 મિનિટમાં રસોઈ બનાવી નાખો? લે મેગી બનાવતા કેટલી વાર લાગે? ખુશ રહે તું સદા, યે દુઆ હે. ભાઈ મને વર્ષો પહેલા એક બાબાએ કીધું હતું કે તને ભગવાન એટલું આલશે કે તું સંભાળી નહીં શકે. તે આવો ખબર પડી વજન નું કહેતા હતા, નહીં સંભાળી શકા તું. હો બકુ તને ખબર છે, મને તારી એક વાત બહુ જ ગમે છે. કઈ? અરે યાર, એક જ યાદ હતી એ ભૂલાઈ ગઈ. મારો ભૂલકળ સ્વભાવ ત્યારે જ આવે. ઓલું ચપ્પુ અંબાવો તો મારો હાથ ટૂંકો પડે. આ તો જીભથી ટ્રાય કર. એક 10ની ફાટેલી નોટ ક્યાંય ચાલતી નથી, જેમ તેમ કરીને એક દુકાન વાળા ને આપી અને ત્યાંથી 10 રૂપિયાની દૂધ ની થેલી લીધી. એ દૂધ ઘરે લાવી અને ચા બનાવી, કરમ નો ફૂટેલો ચા ફાટી ગયો. પછી મને હરી ભરવાડ નું પેલું ભજન યાદ આવ્યું. હું એક વાત પૂછું ને, એનો હાકીના માં જવાબ આપજો. બોલ ને બકા. બાજુવાળી સામે જોવાનું બંધ કરી દીધું? ના ના ના, બરોબર છે, બરોબર છે.